મિત્રો, રસોડામાં ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી. મિત્રો, મરી ભલે જવું પડે પણ તમારા રસોડામાં આ ત્રણ વસ્તુઓ ક્યારે ખતમ ન થવા દો. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સુખ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. માતા અન્નપૂર્ણા દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેઓ રસોડામાં નિવાસ કરે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લગતા કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમોની અવગણના કરવાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આપણા બધા ઘરોમાં રસોડું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાંથી આપણા બધાના ભાગ્યનો નિર્ણય થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. કહેવાય છે ને કે રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય પણ ખૂટવા ન દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓના કૂટવાથી નકારાત્મકતા વધે છે, ઘરમાંથી સુખ સમૃદ્ધિ ચાલી જાય છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જે પૂરી થતા પહેલા જ ભરી લેવી જોઈએ, કારણ કે જો રસોડામાં આ વસ્તુઓ પૂરી થઈ જાય તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ સાથે જ આપણે એવી વસ્તુઓ વિશે પણ જાણશું કે જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. આવો તમને જણાવીએ કે ત્રણ એવી વસ્તુઓ કે જે ભૂલથી પણ પૂરી ન થવા દેવી જોઈએ. પરંતુ મિત્રો, તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. નંબર એક, લોટ. કેટલાક ઘરોમાં જોવા મળે છે કે રસોડામાં લોટનો ડબ્બો સાવ ખાલી થઈ જાય છે ત્યારે લોકો તેમાં નવો લોટ ભરે છે. જો તમે પણ આવું કરો છો તો તરત જ બંધ કરી દેજો. લોટના ડબ્બામાં લોટ પૂરો થાય તે પહેલા જ તેને ભરવાની આદત રાખજો. આ ઉપરાંત લોટનો ડબ્બો ક્યારે પછાડવો ના જોઈએ, તેનાથી ધનની હાનિ થાય છે અને સમાજમાં પણ તમારું સન્માન ઘટી જાય છે. નંબર બે, હળદર. એ રસોડાના મસાલામાંથી એક છે જેનો ઉપયોગ લગભગ દરેક વસ્તુમાં થાય છે. જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો હળદરને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવ્યા છે. જો તમારા રસોડામાં હળદર ખતમ થઈ જાય તો તે ગુરુદોષ સમાન છે. ગુરુના દોષને કારણે જ તમારી પાસે પૈસાની કમી થવા લાગે છે અને તમારી કારકિર્દીમાં પાછળ રહેવાનું શરૂ થાય છે. તેથી જ જ્યારે પણ તમને લાગે કે રસોડામાં હળદર ખતમ થઈ જવા આવી છે ત્યારે જ તાજી હળદર લાવો અને જૂની હળદર પૂરી થાય એ પહેલા જ ડબ્બો ભરી દો. ઘરમાં હળદરનો અભાવ ધન અને સમૃદ્ધિનો અભાવ તેમજ શુભ કાર્યોમાં અવરોધનો સંકેત આપે છે. ધ્યાનમાં રાખો કે હળદર ક્યારે કોઈની પાસેથી ઉધાર ન લેવું અને કોઈને ઉધાર ન આપો. નંબર ત્રણ, ચોખા. કેટલાક લોકોનું માનવું છે કે રસોડામાં ચોખાને તેટલા જ રાખવા જોઈએ જેટલો તેનો ઉપયોગ કરવામાં આવે છે, નહીં તો તેમાં કીડીઓનો ઉપદ્રવ થઈ જાય છે. આ કારણે જ લોકો પહેલા રસોડામાં રાખેલા ચોખાને પૂરા કરે છે અને પછી જ નવા ચોખા ભરે છે. તો મિત્રો, ભૂલથી પણ આવું ન કરો. ચોખાને શુક્ર સાથે સંબંધિત પણ માનવામાં આવે છે અને શુક્રને સમૃદ્ધિ, વૃદ્ધિ અને ભૌતિક સુખનો કારક ગણવામાં આવે છે. ઘરમાં ચોખાની ખોટ શુક્રનો દોષ દર્શાવે છે. જ્યારે શુક્રની અસર થાય છે
ત્યારે પતિ પત્નીના સંબંધોમાં પણ કડવાશ આવવા લાગે છે. માટે ઘરમાં ક્યારે ચોખા ખતમ ન થવા દો અને નવા ચોખા મેળવો. નંબર 4. મીઠું. મીઠું જો રસોડામાં ન હોય તો ખોરાક રાંધી શકાતો નથી. કેટલાક લોકો પહેલા ડબ્બામાં મીઠું પૂરું કરે છે અને પછી તેમાં નવું મીઠું ઉમેરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને રાહુનો પદાર્થ માનવામાં આવે છે. રસોડામાં મીઠું ન હોવાને કારણે રાહુની ખરાબ નજર તમારા પર પડે છે અને પછી તમારું કામ બગડવા લાગે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે રસોડામાં મીઠાની પેટી ક્યારે ખાલી ન રાખવી જોઈએ. એ પણ ધ્યાન રાખો કે ક્યારે પણ બીજાના ઘરેથી મીઠું ન મંગાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરનો ભંડાર હંમેશા ખાલી રહેશે. નંબર 5. સરસવનું તેલ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રસોડામાંથી ક્યારે પણ સરસવનું તેલ ખતમ ન થવા દેવું જોઈએ. જો રસોડામાં સરસવનું તેલ ખતમ થઈ જાય તો શનિદેવનો પ્રકોપ વધી શકે છે. જેથી તેલ ખતમ થાય તે પહેલા તેને ફરીથી ભરી દેવું જોઈએ. શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે સરસવનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. તેના માટે શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો, તેમાં એક સિક્કો નાખો, પછી તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અથવા પીપળના ઝાડ નીચે રાખો. તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. નંબર 6. દૂધ. દૂધ ઘરમાં ક્યારે ખતમ ન થવા દો. કારણ કે જ્યારે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે તમે તેને ચા પીવડાવો છો. જો મહેમાન આવે ત્યારે દૂધ સમયસર ન મળે તો અનાદર માનવામાં આવે છે. મહેમાનોનો અનાદર કરવાથી વાસ્તુદોષ થાય છે. મિત્રો, હવે જાણીએ એવી વસ્તુઓ વિશે જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. નંબર 1. તૂટેલા વાસણો. તમારે રસોડામાં સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં કોઈ તૂટેલા વાસણો, નકામી વસ્તુઓ કે કચરો જમા ન થવો જોઈએ. જો આવું રહે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 2. અરીસો. ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે રસોડામાં ચૂલાને અગ્નિદેવતાનો સૂચક માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં પરિવારમાં પરસ્પર ઝઘડો થાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. નંબર 3. દવાઓ. કામ કરતી વખતે તમારા હાથને ઈજા થવી અથવા તો બળી જવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ સાથે દવાઓ કે પાટા જેવી વસ્તુઓ ક્યારે ભૂલથી રસોડામાં રહી જાય અથવા તો ક્યારેક આપણે તેને રાખીએ છીએ, કારણ કે તે જરૂર પડીએ ઉપયોગી થશે, પણ આ બહુ ખોટું છે. રસોડામાં કોઈ પણ પ્રકારની દવાઓ ક્યારે ન હોવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેની સાથે જ બિનજરૂરી ખર્ચાઓ પણ વધવા લાગે છે. માટે તમારે દવાઓ રસોડાની બહાર જ રાખવી જોઈએ. નંબર 4. ગૂંથેલો લોટ. ગૂંથેલો લોટ જ્યારે મહિલાઓ રસોડામાં રાંધે છે ત્યારે બાકીનો ભેળવેલો લોટ રાત્રે ફ્રીજમાં રાખે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ કરે છે. પરંતુ જો આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો આ બિલકુલ યોગ્ય નથી.
સૌપ્રથમ તેમાં રાતોરાત લાખો પ્રકારના બેક્ટેરિયા વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ સિવાય શનિ અને રાહુની નકારાત્મક અસર પણ ઘર પર પડે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. નંબર 5. રસોડાને સ્ટોર રૂમ બનાવવું. કેટલાક લોકોને એવી આદત હોય છે, તેઓ જે વસ્તુનો ઉપયોગ નથી કરતા તે રસોડામાં રાખી દે છે. આ વસ્તુઓને રસોડામાં રાખવું વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય માનવામાં આવતું નથી. એવું પણ માનવામાં આવે છે કે રસોડામાં વધારાની વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ. એના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. નંબર 6. વાસી ખોરાક. રસોડામાં કે ફ્રીજમાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે આના કારણે રાહુ, કેતુ અને શનિની સ્થિતિનો સામનો કરવો પડે છે, અને વધુ પડતો વાસી ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થઈ શકે છે. તેથી રસોડું સાફ કરો, દરરોજ તાજો ખોરાક રાંધો અને ખાવ. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે અને ગ્રહ દોષથી પણ બચી શકાશે. નંબર 7. સાવરણી. જો તમે તમારા રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને પણ વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. તેને તુરંત જ રસોડાથી દૂર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુદોષ થાય છે, પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે. વ્હાલા મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. જય માતાજી.